जय श्री कृष्ण बाळको, आज आपणे कयो विषय शीखवानो छे? विषय सामान्य ज्ञान। बाळको, आपणे पाठ 24 सुधी शीखी गया, आज आपणे कयो पाठ शीखवानो छे? पाठ 25। पाठ 25 नुं नाम शुं आपेलुं छे? अठवाडियाना दिवसो अने तथा वर्षना મહિનાઓ। આપણે એક અઠવાડિયામાં કેટલા દિવસ આવે છે? 7 દિવસ। કેટલા દિવસ આવશે? 7। આ 7 દિવસના નામ નીચે પ્રમાણે છે, ચાલો આપણે જોઈએ। તો ચાલો, પહેલો કયો વાર આવશે? રવિવાર। બીજો કયો વાર આવશે? સોમવાર। ત્રીજો મંગળવાર। ચોથો કયો વાર આવશે? મંગળવાર પછી બુધવાર। પછી બુધવાર પછી કયો વાર આવશે? ગુરુવાર। પછી શુક્રવાર। અને છેલ્લો કયો વાર આવે? શનિવાર। બાળકો, અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 દિવસ હોય। રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર। ચાલો, હવે આપણે આમાં શું આપેલું છે? એક વર્ષના 12 મહિના હોય। વર્ષમાં કેટલા મહિના આવશે બાળકો? 12 મહિના। અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે 12 મહિના નામ નીચે પ્રમાણે છે, ચાલો આપણે જોઈએ। તો પહેલો કયો આવશે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, પછી માર્ચ, માર્ચ પછી એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર। જોયું બાળકો, વર્ષના કેટલા મહિનાઓ આવશે? 12 મહિના। જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર। ચાલો, હવે આપણે આગળ જોઈએ મહિનાના દિવસ। તો જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર 7 મહિનામાં કેટલા દિવસ આવશે? 31। આ 7 મહિના દેખાય છે આના, એમાં કેટલા દિવસ આવશે? 31 દિવસ। બાકીમાં એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર આ 4 મહિનામાં 30 દિવસ આવે। ફેબ્રુઆરી મહિનામાં 28 કા 29 દિવસ હોય છે। દર 4 વર્ષે 1 ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય છે, એટલે 4 વર્ષ પછી ફેબ્રુઆરી મહિનો આવે ત્યારે 29 દિવસ આવે છે, એને શું કહેવાય છે? લીપ યર કહેવાય છે। એક વર્ષના 365 દિવસ હોય છે બાળકો। વર્ષમાં કેટલા દિવસ આવે? 365 દિવસ। લીપ યરમાં 366 દિવસ, કારણ કે તેમાં 29 દિવસ હોય છે। ચાલો, હવે આપણે નીચે સ્વાધ્યાય જોઈએ। તમને આમાં શું આપેલું છે? શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। તમને ખાલી જગ્યા આપેલી છે, કાઉસમાં બી જવાબ છે। જે જવાબ સાચો હોય તમારે તે ખાલી જગ્યામાં લખવાનો છે। તો પહેલાં આપણે શું કરવું પડે? ખાલી જગ્યા વાંચવાની। તો પહેલામાં છે ખાલી જગ્યા, પછી રવિવાર આવે છે। તો કોના પછી રવિવાર આવે બાળકો? કોના પછી રવિવાર આવે? તો શનિવાર પછી રવિવાર આવે છે। જો શનિવાર પછી કયો વાર આવશે? રવિવાર। તો આપણે શું જવાબમાં શું લખશું? શનિવાર। ગુરુવાર પહેલા ખાલી જગ્યા આવે છે, તો ગુરુવારની આગળ કયો વાર આવશે? કે 4 નંબરમાં ગુરુવારની આગળ બુધવાર છે, તો આપણે જવાબમાં કયો આવશે? બુધવાર। ગુરુવાર પહેલા બુધવાર આવે। પછી 3 નંબરની ખાલી જગ્યા છે, જૂન પછી ખાલી જગ્યા આવે છે, તો જૂન પછી જુલાઈ, તો આપણે જુલાઈ। નવેમ્બર પહેલા ખાલી જગ્યા આવે છે, તો નવેમ્બર પહેલા કયો આવશે મહિનો? ઓક્ટોબર। એક અઠવાડિયાના ખાલી જગ્યા દિવસ હોય છે બાળકો। અઠવાડિયામાં કેટલા દિવસ આવે? 7 કે 10? તો 7 દિવસ આવશે। એક વર્ષના ખાલી જગ્યા મહિના હોય છે, વર્ષમાં કેટલા મહિના આવે? 8 કે 12? તો 12 આવે, તો આપણે અહીં લખવાનું 12। જાન્યુઆરી મહિના ખાલી જગ્યા દિવસ હોય છે, જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ હોય છે? 31 દિવસ। નવેમ્બર મહિનામાં કેટલા દિવસ હોય છે? તો 30 દિવસ। બાળકો, આવી જ રીતે તમારે પણ નોટબુકમાં વારના નામ અને મહિનાના નામ અને સ્વાધ્યાય સુંદર અક્ષરે લખવાનું છે અને વાંચવાનું છે।
ચાલો બાળકો હવે આપણે આગળનો પાઠ જોઈએ. પાઠ 26 દિશાઓ અને ઋતુઓ. આપણે કેટલી દિશાઓ આવે છે તો ચાર આવશે. પહેલી કઈ આવશે? ઉત્તર, બીજી દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. જો અહીં સુરત દાદા છે આ સાઈડ હોય એને કઈ કહેવાય? ઉત્તર, પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ. જો તમે ઉગતા ચોરસ સામે મોં રાખીને ભરો તો ડાબા હાથ પર કઈ દિશા આવશે? ઉત્તર દિશા હોય છે. પછી જમણા હાથ પર કઈ દિશા હોય છે? દક્ષિણ. મોં સામે પૂર્વ દિશા હોય છે અને પીઠ પાછળ પશ્ચિમ હોય છે. આમ પૂર્વ સામે બાજુમાં પશ્ચિમ કહેવાય છે, ઉત્તર સામે બાજુમાં દક્ષિણ કહેવાય છે. તમને અહીં સૂરજ આપે તો આપણે આમાં શું કરવાનું છે? તો સૂરજ સામે આગ સામે કઈ આવશે? તો અહીંયા ઉત્તર લખીશું. પછી આ સાઈડ કઈ આવે? પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ. કેટલી દિશાઓ છે? ચાર. પછી આગળ શું આપેલું છે? ઋતુઓ. તો આપણા દેશમાં કુલ 3 ઋતુઓ છે. તો પહેલી કઈ ઋતુઓ છે? શિયાળો, ઉનાળો, ચોમાસું. જો આપણે અહીં ચિત્ર આપેલું છે એમાં પહેલી ઋતુ છે શિયાળો. તો પહેલા 4 મહિના એટલે કે ગુજરાતી પ્રમાણે કારતક, માગસર, પોષ અને મહા, આ 4 મહિનામાં શિયાળો હોય છે. પછી મહા પછી શું આવે? ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ. તો આ 4 મહિનામાં કયું આવશે? ઉનાળો. પછી આવે ચોમાસું. તો અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. તો આ 4 મહિનામાં ચોમાસું હોય છે. ચાલો હવે આપણે અહીંયા જોઈએ. તો દરેક ઋતુમાં 4 મહિના હોય છે. દરેક ઋતુમાં કેટલા મહિના હોય બાળકો? 4 મહિના હોય છે. એક વર્ષના 12 મહિના હોય છે. તો એટલે 3 ઋતુઓ છે, 1 ના 4, તો 4 તેરી 12 મહિના. તો વર્ષના કેટલા મહિના થાય? 12. શિયાળો વર્ષની પહેલી ઋતુ છે. તો પહેલી ઋતુ કઈ છે? તો શિયાળો. શિયાળામાં ખૂબ ઠંડી પડે છે. શિયાળામાં શું પડે? ઠંડી. શિયાળા પછી કઈ ઋતુ આવે? ઉનાળો શરૂ થાય. ઉનાળામાં ખૂબ ગરમી પડે. ઉનાળામાં શું પડે? ગરમી પડે. પછી તેના પછી કઈ આવે? ઉનાળા પછી ચોમાસું આવે. તો ચોમાસામાં શું પડે? વરસાદ પડે. આમ ઋતુઓ અને હવામાન બદલાયા કરે છે. ચાલો હવે આપણે સ્વાધ્યાય જોઈએ. એમાં નીચેના પ્રશ્નના ઉત્તર એક શબ્દમાં લખો. તો આપણે શું કરવાનું છે? પહેલાં સવાલ વાંચવાનો અને તેનો સાચો જવાબ આપણે સામે લખવાનો છે. તો પહેલો સવાલ કયો છે? આપણા દેશમાં કુલ કેટલી ઋતુઓ છે? તો કેટલી ઋતુઓ છે? તો 3. તો આપણે જવાબમાં શું લખીશું? 3. બીજો સવાલ છે, કઈ ઋતુમાં ખૂબ ઠંડી પડે? તો તમને ખબર જ હશે કઈ ઋતુમાં ઠંડી લાગે. તો શિયાળો. તો શિયાળો. કઈ ઋતુમાં નદી તળાવ છલકાઈ જાય? બાળકો, નદી તળાવ ક્યારે છલકાય? જાય વરસાદ પડે ત્યારે. તો કઈ ઋતુમાં વરસાદ પડે? તો ચોમાસું. કઈ ઋતુમાં વારંવાર તરસ લાગે? કઈ ઋતુમાં આપણે ગરમી લાગે ને તરસ લાગે? તો ઉનાળો. કઈ ઋતુમાં ઠંડા પાણીમાં નાહવું ગમે? કઈ ઋતુમાં ઠંડા પાણી નાહવાની મજા આવે? તો ઉનાળામાં, કારણ કે આપણે ગરમી થાય એટલે ઠંડા પાણીમાં નાહવાની મજા આવે. તો આમાં શું આવશે? ઉનાળો. કઈ ઋતુમાં ગરમ કપડાં પહેરવા પડે? ગરમ કપડાં તમે કઈ ઋતુમાં બધા પહેરો? જ્યારે તમને ઠંડી લાગે ત્યારે તમે બધા ગરમ કપડાં પહેરો. તો આપણે કઈ ઋતુમાં ઠંડી લાગે? તો શિયાળો. કઈ ઋતુમાં રેનકોટ પહેરવો પડે? આપણે રેનકોટ પહેરીને ક્યારે બહાર જઈએ? જ્યારે વરસાદ પડે ત્યારે. તો વરસાદ કઈ ઋતુમાં પડે? તો ચોમાસું. કઈ ઋતુમાં આકાશમાં વીજળી થાય છે? તો આકાશમાં વીજળી કઈ ઋતુમાં થાય છે? તો ચોમાસામાં. કઈ ઋતુમાં બપોરે પરસેવો રેબઝેબ થઈ જાય છે? આપણે પરસેવો ક્યારે થાય? કે ગરમી લાગે ત્યારે. તો ગરમી કઈ ઋતુમાં લાગે આપણે? ઉનાળામાં. તો આપણે શું લખવાનું? ઉનાળો. કઈ ઋતુમાં બપોરે કઈ ઋતુમાં રાતે ધાબળો ઓઢવો પડે છે?
રાતે ધાબળો કઈ ઋતુમાં, તમને ઠંડી કઈ ઋતુમાં લાગે? તો શિયાળો. કઈ ઋતુ ખૂબ ગરમી પડે? ગરમી કઈ ઋતુમાં પડે? તો ઉનાળો. કઈ ઋતુમાં વરસાદ પડે? તો ચોમાસામાં. જોયું બાળકો, આપણે આ પાઠમાં શું શીખી ગયા? દિશાઓ અને ઋતુઓ વિશે. આપણા જે કેટલા પાઠ શીખ્યા? પાઠ 25 અને પાઠ 26. તમારે પણ આનું સ્વાધ્યાય નોટબુકમાં સુંદર અક્ષરે લખવાનું છે અને પાકું કરવાનું છે.